નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે એક બેઠક મળવા પામી હતી। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 120 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 35,000 જેટલા વિદ્યાર્થીઓને નવા શરૂ થતા શૈક્ષણિક વર્ષના પ્રારંભે શૈક્ષણિક કીટ તેમજ સ્કૂલ યુનિફોર્મ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આપવાના હોય। સમિતિના અધ્યક્ષ હિતેશ પટણીની ઉપસ્થિતિમાં સમિતિની વિશેષ બેઠક મળી હતી, જેમાં વિદ્યાર્થીઓ પાછળ અંદાજે 3.5 કરોડનો થનાર ખર્ચ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સાથે સાથે કોર્પોરેશનમાં પણ બજેટ ફાળવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું સમિતિના અધ્યક્ષ હિતેશ પટણીએ જણાવ્યું હતું। શૈક્ષણિક સત્ર 2022-23 અને જ્યારે આગામી મહિનામાં નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તે તૈયારીના ભાગરૂપે અત્યારે વિવિધ ઉપસમિતિની આ બેઠક થયેલી છે અને એમાં સત્રની શરૂઆતમાં જે કંઈ ખરીદીની જરૂર છે એ માટેની આ બધી ઉપસમિતિ છે અને અમારો પ્રયત્ન છે સમગ્ર બોર્ડનો કે નવા સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓની આ બધી જે જરૂરિયાત છે એમને સત્રની શરૂઆતમાં જ આ બધી જરૂરિયાત પૂર્ણ થાય અને એમનું શૈક્ષણિક જે કાર્ય છે એકદમ રાબેતા મુજબ શરૂ થાય। અત્યારે જે આ ઉપસમિતિ છે એમાં જે રીતે શૈક્ષણિક કીટ છે, નોટબુક છે, ગણવેશ છે, પ્રવેશોત્સવ એ બધા માટેની આ ઉપસમિતિ છે અને બધું થઈને લગભગ આ 3-3.5 કરોડની આ ખરીદી થવા જઈ રહી છે। ऑलरेडी आने ग्रांट ने वापरवानी परमिशन अमे दरखास्त कॉर्पोरेशन मोकली दीधी है पण आ प्रक्रियानो भाग है अने आ प्रक्रिया शुरू करीशुं। हजी 15-20 दिवस पछी आना टेन्डरिंग थवाना छे तो ज्यां सुधी कॉर्पोरेशन में आनी परमिशन आवी जाए त्यां सुधी अमारी आ प्रक्रिया पूर्ण थयेली होय तो अमे त्वरित रीते आनुं टेन्डरिंग करी अने एनी खरीदी करी अने विद्यार्थीओने समयसर आपी शकीए।